લોકડાઉન ને કારણે સૌરાષ્ટ્રમાં જવા અટવાયેલા પરપ્રાંતી મજૂરો તેમજ નાગરિકોને પોતાના વતન પહોંચાડવા વહીવટીતંત્ર દ્વારા જરૂરી વ્યવસ્થા કરી શ્રમિકોને પોતાના વતન પહોંચાડવા રવાના કરવામાં આવ્યા હતા, પણ સૌરાષ્ટ્ર જતા લોકો માટે રીગડા ચેકપોસ્ટ પર સ્કેનિંગ કરવામાં આવ્યું છે, ત્યારબાદ તેમને તેમના તાલુકા મથક ઉપર રવાના કરવામાં આવી રહ્યા છે, જેથી સૌરાષ્ટ્રમાં કોરોનાનો વધુ પગપેશો ન થાય. સરકારની અહીંયા જે વ્યવસ્થા છે, તમામ પ્રકારની વ્યવસ્થા પ્રશંસાને લાયક છે. અને અમરેલી જિલ્લામાં જે એક પણ કેસ નોંધાયો નથી તે આજે મેં ખુદ અનુભવ્યું છે કે શા માટે એક પણ કેસ નોંધાયો નથી. અને જે સ્ટ્રિક્ટનેસ છે, જે સ્ટ્રિક્ટ રાખ્યું છે પોલીસ ખાતા હોય, તો એમને ખરેખર ધન્યવાદને પાત્ર છે. સરકાર પણ ધન્યવાદને પાત્ર છે અને બહુ સારું વખાણવાલાયક કામ થઈ રહ્યું છે. ઇવન અહીંયા પણ સ્વયંસેવકો દ્વારા જે કામગીરી થઈ રહી છે તે પણ અદ્ભુત સરાહનીય છે અને તરત જ સગવડ કરી આપવામાં આવે છે. બીજું, અહીંનો એક નેગેટિવ પોઈન્ટ એ મને જણાવો છે કે જો સરકારે ચેકપોસ્ટ દીઠ આજે સ્ક્રીનિંગની વ્યવસ્થા જો વધારવામાં આવી હોત તો હજુ આનાથી કામ થોડું સરળ થઈ શક્યું હોત એવું મારું અનુભવ છે. તો મારો તો એ જ ડિસિઝન રહેશે કે સરકાર જો સ્ક્રીનિંગની વ્યવસ્થા વધારી આપે તો ખાસ કરીને આવા તડકામાં ગુજરાતની લોકોને, ગુજરાતના લોકોને હેરાન થવું નહીં પડે.